આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર વલસાડથી સામે આવી રહ્યા છે. વલસાડ નેશનલ હાઈવે પર 48 પર અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે 48 પર અકસ્માત સર્જાયો હતો. બાઇક સવારને રેતી ભરેલ ટ્રેક્ટરે લીધો હતો અડફેટે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અકસ્માતમાં યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ધડોઈ ગામના રહેવાસી હિરલ પ્રજાપતિનું મોત નિપજ્યું હતું. રોંગ સાઈડથી આવેલ રેતી ભરેલ ટ્રકે અકસ્માત સર્જ્યો હતો. વલસાડ નેશનલ હાઈવે 48 પર અકસ્માત થયો હતો. રેતી ભરેલું ટ્રેક્ટરે અકસ્માત સર્જ્યો હતો. બાઇક સવારને રેતી ભરેલ ટ્રેક્ટરે અડફેટે લીધો હતો. અકસ્માતમાં યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ગડોઈ ગામના રહેવાસી હિરલ પ્રજાપતિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. રોંગ સાઈડથી આવેલ રેતી ભરેલ ટ્રેક્ટર સર્જ્યો હતો અકસ્માત, જેને લઈને યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. વલસાડ નેશનલ હાઈવે 48 પર અકસ્માત સર્જાયો હતો. બાઇક સવારને રેતી ભરેલ ટ્રેક્ટરે લીધો હતો અડફેટે, જેના કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ધડોઈ ગામના રહેવાસી હિરલ પ્રજાપતિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. રોંગ સાઈડથી આવેલ રેતી ભરેલી ટ્રેક્ટરે અકસ્માત સર્જ્યો હતો. મહત્વના સમાચાર વલસાડથી સામે આવી રહ્યા છે. વલસાડ નેશનલ હાઈવે 48 પર અકસ્માત સર્જાયો હતો, જેને લઈને બાઇક સવારને રેતી ભરેલ ટ્રેક્ટરે અડફેટે લીધો હતો, જેમાં યુવાનનું જ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ધડોઈ ગામના રહેવાસી હિરલ પ્રજાપતિનું ઘટના સ્થળે મોત થયું હતું.